हेलो एवरीवन, कंप्यूटर मेंटेनेंस एंड ट्रबल शूटिंग वीडियो लेक्चर सीरीज में हमें आप जोशु यूनिट नंबर 5 में प्रिंटर ट्रबल शूटिंग। सो व्हाट इज द प्रॉब्लम्स रिगार्डिंग प्रिंटर्स एंड व्हाट इज द पॉसिबल सॉल्यूशन फॉर इट, लेट अस डिस्कस इट। प्रिंटर डज नॉट एनीथिंग ऑन पेपर इवन दो कार्ट्रिजिज इज न्यू। कार्ट्रिज तमे न्यू एंटर करी छे छता पण कहीं छे ए पेपर में प्रिंट थतु नथी। देन व्हाट इज द सॉल्यूशन दैट ट्रेक द इंक लेवल परसेंटेजिस ऑन द प्रिंटर स्क्रीन। रिप्लेस एनी एम्प्टी इंक कार्ट्रिजिस। यू माइट हैव बिगिन प्रिंटिंग एंड देन कैंसल्ड द प्रोसेस। इफ यू कैंसल द प्रोसेस प्रिंटिंग स्टार्टेड दे माइट हैव ऑलरेडी लोडेड पेपर इन प्रिपेरेशन फॉर प्रिंटिंग। The next time you print, the printer ejects the blank page before starting the new printing project. This possibility may happen. Make sure the power module plug is firmly inserted in the printer's power socket and the other end of the cord is plugged into an outlet. એટલે શું જો ફર્સ્ટ માં એવું કીધું કે તમારું જે ઇંક લેવલ હોય બરાબર એ ચેક કરો, પછી એક એમ્પ્ટી ઇંક કાર્ટ્રેજીસથી રિપ્લેસ કરો બરાબર, પછી શું કીધું કે તમે છે ને પ્રિન્ટિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું પછી કેન્સલ આપી દીધું બરાબર, અને કેન્સલ થઈ ગઈ તો એ કેન્સલ પ્રોસેસ છે એને પ્રિન્ટિંગ સ્ટાર્ટ કરી દીધું હોય અને પેપર છે ઓલરેડી લોડ થઈ ગયું હોય, હવે પછી જ્યારે ત્યારે તો તમે પ્રિન્ટર બંધ કરી દીધું, પ્રોસેસ સ્ટોપ થઈ ગઈ। હવે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે પ્રિન્ટ કરો છો ત્યારે જે આગળની પ્રોસેસનું જે લોડ થયેલું પેપર હોય એ બ્લેન્ક પેપર પહેલાં પ્રિન્ટર ઇજેક્ટ કરશે। એટલે ઘણીવાર એવું થાય કે તમે પ્રિન્ટ કરતા હોય ત્યારે પહેલાં બ્લેન્ક પેજ છે એ નીકળે। પાવર મોડ્યુલ છે એ ઇન્સર્ટ વ્યવસ્થિત થયેલું હોય બરાબર એ ચેક કરો। મેક શ્યોર એની અટેચ પાવર સ્ટ્રીપ ઇઝ ટર્ન ઓન એન્ડ પ્લગ ઇન ટુ એન આઉટલેટ। If possible, try using a different power outlet. પાવરનું જે પ્લગ છે એ ચેક કરી લો। ઓકે, ધ નેક્સ્ટ પ્રોબ્લેમ ઇઝ ધ પ્રિન્ટર ઇઝ પ્લગ્ડ ઇન બટ વિલ નોટ ટર્ન ઓન। પ્લગ પ્રોપર પ્લગ ઇન કરેલું છે પણ ટર્ન ઓન થતું નથી। ધ પ્રિન્ટર માઇટ હેવ ડ્રોન ટુ મચ પાવર કોડ। Wait about 30 seconds and then plug the cord back in. Turn on the printer. વધારે પાવર કન્ઝ્યુમ કરીએ તો પણ પ્રોબ્લેમ થાય। The printer might be plugged into a power strip that is turn off. Turn on the power. જે તમે સોકેટમાં જે ઇન્સર્ટ કર્યું છે એમાં પ્રોબ્લેમ હોય તો તમે બીજામાં ચેન્જ કરી અને ફરી પાછું ટર્ન ઓન કરી શકો। The power cord could be ડિફેક્ટિવ બરાબર। નાઉ ધ નેક્સ્ટ પ્રોબ્લેમ ઇઝ માર્જિન્સ આર પ્રિન્ટેડ રોંગ। મતલબ કે તમે જે અપ રાઇટ લેફ્ટ અપ ડાઉનમાં જે માર્જિન્સ આપેલા હોય એ રોંગ પ્રિન્ટ થાય। સો ચેક યોર માર્જિન સેટિંગ ઇન ધ સોફ્ટવેર પ્રોગ્રામ। મેક શ્યોર ધ પેપર ઇઝ લોડેડ ઇન ધ કરેક્ટ ઓરિએન્ટેશન બરાબર। પેપર છે એ કરેક્ટ ઓરિએન્ટેશનમાં લોડ થયેલું હોય એ ચેક કરો અને સોફ્ટવેરમાં છે એ ચેક કરી લો માર્જિન જેમ આપણે સેટ કરવા માગીએ છીએ એવી જ રીતે સેટ થયેલા છે કે નહીં। પ્રિન્ટર પ્રિન્ટિંગ સિંગલ કેરેક્ટર ઓન ઈચ પેજ। ઘણી વખત એવું થતું હોય કે સપોઝ તમે એક આખું પેજ પ્રિન્ટ કરાવતા માગતા હોય પણ એક પેજનું સિંગલ કેરેક્ટર છે એ પ્રિન્ટ થાય છે। So what is the possible solution for it? The computer to printer connection failed or the printer fail. એટલે કે પ્રિન્ટરથી કોમ્પ્યુટરનું કનેક્શન ફેલ થઈ ગયું છે। સો ટર્ન ઓફ ધ પ્રિન્ટર, ડિસકનેક્ટ ધ પ્રિન્ટર કેબલ ફ્રોમ ધ બેક ઓફ ધ પ્રિન્ટર એન્ડ ટર્ન ધ પ્રિન્ટર ઓન અગેન। એટલે કે બેક સાઈડનું કેબલ કાઢી લઈ અને ફરીથી અટેચ કરો। કેન્સલ ઓલ પ્રિન્ટ જોબ્સ એટ ધ કોમ્પ્યુટર। Reconnected the printer cable and resend the file to the printer. If the printout is still gravel, the problem may be with the printer cable, the cable connection, the computer port or the selected printed drive.
જો આ કેબલ ના ફેરફાર કર્યા પછી પણ પ્રિન્ટ આઉટમાં એવો પ્રોબ્લેમ થાય તો કાં તો કેબલમાં પ્રોબ્લેમ છે, કનેક્ટરમાં પ્રોબ્લેમ છે, કોમ્પ્યુટર પોર્ટમાં અથવા તો તમે જેમાંથી પ્રિન્ટ કરાવો છો એમાં પ્રોબ્લેમ છે. કલર પ્રિન્ટર પ્રોડ્યુસ બ્લેક એન્ડ વ્હાઇટ આઉટપુટ ઇન્સ્ટેડ ઓફ કલર. હવે કલર પ્રિન્ટરમાં એકચ્યુઅલી આપણે કલર પ્રિન્ટ જોઈએ છે, તેમાં શું પ્રોડ્યુસ થાય છે? બ્લેક એન્ડ વ્હાઇટ આઉટપુટ પ્રોડ્યુસ થાય છે. સો કલર પ્રિન્ટિંગ ઇઝ નોટ સિલેક્ટેડ ઇન યોર પ્રિન્ટર સોફ્ટવેર. The color setting are inappropriate, exist them in the software provided by manufacturer. Now printing is very slow. The next problem regarding printer is printing is very slow. So what is the possible solution that you might be high resolution graphics or photos? Large complex projects containing graphics or photos print slower than text documents. So what is the possible solution for it? Consider using lower resolution graphic in the project if possible, or allow for longer print times in your workflow. Okay, now the next is paper does not feed into the printer correctly from the main tray. જે મેઇન ટ્રે છે એમાંથી છે એ પ્રોપર છે એ પેપર છે એ ફીડ કરેલા નથી. તો મેઇન ટ્રેમાં જે કદાચ વધારે પેપર રખાઈ ગયા હોય તો રિડ્યુસ ધ નંબર ઓફ સીટ્સ ઇન ધ મેઇન ટ્રે, પુશ ધ મેઇન ટ્રે ઇન ટુ ધ પ્રિન્ટર અન્ટિલ ઇટ ઇઝ સીટેડ કરેક્ટલી, ચેક ધેટ ધ પેપર ઇઝ નોટ સ્ટેક્ડ અબોવ ધ હાઇટ ઓફ ધ પેપર લેન્થ ગાઈડ, ઇફ ઇટ ઇઝ રિમૂવ સમ પેપર and try printing again. Two or more pieces of paper might be sticking together. Remove the paper from the main tray, fan the edges of the stack to separate the sheets of paper, and then reload the paper and try printing again. If the paper is wrinkled or bent, try using different paper. The paper might be too thin or too thick. એટલે કે આ છે એ પેપર રિલેટેડ છે એ ઇશ્યુ છે, બરાબર? કે પેપર કરેક્ટલી ફીડ નથી થતા તો ટ્રેમાં પ્રોબ્લેમ છે, કે પછી વોટ આર ધી પ્રોબ્લેમ્સ એન્ડ વોટ ઇઝ ધ સોલ્યુશન ફોર ઇટ. નાઉ ધ નેક્સ્ટ પ્રોબ્લેમ ઇઝ ધ ડોક્યુમેન્ટ પ્રિન્ટેડ એટ ધ એંગલ ઓર ઓફ સેન્ટર, મતલબ કે કોર્નરમાં પ્રિન્ટ થાય છે. સો ધ પેપર માઇટ નોટ બી લોડેડ કરેક્ટલી, રીલોડ ધ પેપર મેકિંગ શ્યોર ઇટ ઇઝ કરેક્ટલી ઓરિએન્ટેડ ઇન ધ ટ્રે એન્ડ ધેટ ધ પેપર વિડ્થ એન્ડ પેપર લેન્થ ગાઈડ્સ ફિટ ક્લોઝ ટુ ધ એજીસ ઓફ ધ પેપર. જો તમને પ્રોબ્લેમ યાદ હશે તો એનું સોલ્યુશન તો તમે ઇઝીલી છે યાદ રાખી શકશો, કેમ કે પેપરમાં પ્રોબ્લેમ છે તો તમે એને કાર્ટ્રેજ ચેક કરો એના રિલેટેડ, પછી કંઈ કેબલમાં છે, પ્લગમાં છે, બરાબર? તો એ રિલેટેડ તમે પ્રોબ્લેમ યાદ રાખી લેશો તો એનું સોલ્યુશન ઇઝી છે. નાઉ કલર્સ આર નોટ પ્રિન્ટિંગ સેટિસ્ફેક્ટરી, કાર્ટ્રેજ ઇઝ આઉટ ઓફ ઇંક, રિપ્લેસ ઇટ, સમ ઓફ ધ ઇંક નોઝલ ઓન ધ પ્રિન્ટ હેડ્સ આર ક્લોઝડ, ક્લીન ધ પ્રિન્ટ હેડ. The color management setting of the printer software matches the type of media loaded in the tray. એટલે કે કલર પ્રિન્ટિંગ સેટિસ્ફેક્ટરી ના થતી હોય તો આ વસ્તુ તમે ચેક કરો. નાઉ ધ નેક્સ્ટ પ્રોબ્લેમ ઇઝ ધ પેપર જામ્ડ વાઇલ પ્રિન્ટિંગ ઓર નો પેજ કમ આઉટ ઓફ ધ પ્રિન્ટર. એટલે કે તમે પ્રિન્ટ આપો છો પણ કાંઈ ઓપરેશન થતું જ નથી, પેપર છે એ જામ થઈ ગયા છે, બરાબર? So if the paper jammed while printing, try the following. Turn off the printer and then unplug it from the power source. Remove the rear roll. Gently remove the jammed paper from the printer and then replace the rear roll. Open the top drawer and clean the printer of any paper obstruction and obstruction the paper path. If needed, gently move the print head assembly to one side to remove the paper.
Plug the printer back in and turn it on. Try printing again. પેપર જામ થઈ જાય છે તો જનરલી આપણે શું પ્રોસિજર કરીએ છીએ એ જ ડિસ્ક્રાઇબ કરી છે. ઇફ યુ આર પ્રિન્ટિંગ લેબલ્સ, મેક શ્યોર અ લેબલ ડીડ નોટ બીકમ અનગ્લુડ ફ્રોમ ધ લેબલ શીટ વાઇલ ગોઈંગ થ્રુ ધ પ્રિન્ટર. ટ્રાય પુલિંગ આઉટ મેઇન ટ્રે એન્ડ રિપ્લેસિંગ ઇટ ઇન ધ પ્રિન્ટેડ, મેકિંગ શ્યોર ટુ પુશ ધ ટ્રે ઇન એઝ ફાર એઝ ઇટ વિલ ગો અન્ટિલ ઇટ ઇઝ ફૂલી સીટેડ. The printer might need attention. Read the printer screen for instruction. And the last problem is the printer ejects the paper when preparing to print. Direct sunlight could be interfering with the operation of the automatic paper sensor. Move the printer out of direct sunlight. Generally hotu nathi, pan chhatta pan jo direct sunlight ma પ્રિન્ટર હોય તો ત્યાંથી રિમૂવ કરી શકો. ઓકે, સોરી, વન મોર ઇઝ પ્રિન્ટ ક્વોલિટી ઇઝ પુઅર. એટલે કે તમે જે પ્રિન્ટ કરાવો છો તો તમારે જે પ્રિન્ટરની ક્વોલિટી જોઈએ છે, બરાબર, એ ક્વોલિટી બહુ પુઅર છે. સો વોટ વિલ હેપન દેટ યુ માઇટ બી પ્રિન્ટિંગ ઓન ધ રોંગ સાઈડ ઓફ ધ પેપર. એવું બી પોસિબલ હોય. સો મેક શ્યોર ધ પેપર ઇઝ લોડેડ ઇન ધ મેઇન ટ્રે વિથ ધ સાઈડ ટુ બી પ્રિન્ટિંગ ફેસિંગ ડાઉન ઓર ઇન ધ સ્પેશિયાલિટી મીડિયા ટ્રે વિથ ધ સાઈડ ટુ બી પ્રિન્ટેડ ફેસિંગ અપ. બરાબર છે. ધ કનેક્શન બિટવીન પ્રિન્ટ કાર્ટ્રેજ એન્ડ ધ ક્રેડલ ઇઝ ઇન્ટરમિટન્ટ. રિમૂવ ધ પ્રિન્ટ કાર્ટ્રેજ એન્ડ રીઇન્સ્ટોલ ઇટ. ઓકે, યુ મે રન આઉટ ઓફ ઇન્ક, રિપ્લેસ ધ કાર્ટ્રીજ. ધેર માઇટ બી અ પ્રોબ્લેમ વિથ પ્રિન્ટ હેડ, ટ્રાય ધ ફોલોઈંગ. રન એન ઓટોમેટિક ક્લિનિંગ પ્રોસિજર ફ્રોમ ધ પ્રિન્ટર કંટ્રોલ પેનલ. ધેન સ્કેલિબ્રેટ ધ પ્રિન્ટર ફ્રોમ ધ કંટ્રોલ પેનલ. ક્લીન ધ નોઝલ ઓન ધ પ્રિન્ટર હેડ્સ. If error message on screen out of paper, load paper, then press OK. So load paper and then press OK to print again. Error message on screen, automatic paper sensor failed. So automatic paper sensor is obstructed or damaged. So this is related printer's troubleshooting. Now we discuss already various types of printer in input devices and printer chapter. So there is a specific printer trap troubleshooting are given. Okay, what happen if there is a dot matrix printer, if it is inkjet printer, if it is laser printer. Okay, so let us discuss it one by one. So dot matrix troubleshooting. Smudges can be caused by the ribbon tension being too high. Broken printer head pins can cause incomplete or missing character. If the tops of character are missing, the printer head is misaligned with the platen and needs to be reseated, or the printer head carriage may need to be adjusted. If the print gets lighter on the page from left to right, the printer head distance from the plate is uneven and will need to be adjusted. So this is related dot matrix printer. Now let us discuss inkjet printer. So never refill cartridges which are causing problems. The head is part of the cartridge, so replace the entire cartridge. If the output is disfigured, we make sure the paper thickness level is in the correct position. If it is, then paper feed rollers probably need to be replaced. And the third one is laser printer troubleshooting. So blank page can be caused by no toner, transfer corner failure or HVPS failure. So these are the various problems, and it is probably the causes for it.
ઓકે સો ધીસ ઇઝ ધ વેરિયસ પ્રોબ્લેમ્સ ધ સ્પીકલ પેજીસ સ્મજીસ ઇમેજ ડાર્ક સ્પોટ જેમ્સ ઇન લેઝર પ્રિન્ટર યુઝલી અકર ઇન ધ પેપર પિકઅપ એરિયા સો ધીસ આર ધી પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ લેઝર પ્રિન્ટર ટ્રબલ શૂટિંગ એન્ડ ફોર ધેટ વોટ ઇઝ ધ કોઝિસ ઓફ ઇટ ઓકે સો ધીસ ઇઝ ઓલ અબાઉટ પ્રિન્ટર ટ્રબલ શૂટિંગ ઓકે સો ટ્રબલ શૂટિંગ વસ્તુ એવી છે કે એમાં જનરલી તમે રૂટીનમાં જે વસ્તુ કરતા હોય પ્રિન્ટર જોડે કીબોર્ડ જોડે બરાબર એ જ વસ્તુ આપેલી છે એટલે એમાં મારે કંઈ ડિટેલમાં ડિસ્ક્રિપ્શનમાં તમને સમજાવવાનું થતું નથી બટ વન થિંગ આઈ હેવ ટુ મેન્શન યર દેટ યુ હેવ ટુ કીપ રિમેમ્બર ઓલ ધી પ્રોબ્લેમ્સ ધેન એન્ડ ધેન યુ કેન રાઇટ ઇટ્સ કોઝિસ એન્ડ ઇટ્સ પોસિબલ સોલ્યુશન નાવ જે તમારો સિલેબસ છે એ સિલેબસમાં ખાલી મધરબોર્ડ કીબોર્ડ હાર્ડ ડિસ્ક ડ્રાઈવ અને પ્રિન્ટર ચારનું જ ટ્રબલ શૂટિંગ આપેલું છે જે આપણે ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે મધરબોર્ડનું કીબોર્ડનું હાર્ડ ડિસ્ક ડ્રાઈવનું પ્રિન્ટરનું બધાનું ટ્રબલ શૂટિંગ જોઈ લીધું છે જોડે જોડે આપણે માઉસનું અને એનું પણ ટ્રબલ શૂટિંગ જોયું હતું હજી પણ તમારી બુક તો ના કહેવાય બટ વી કેન સે દેટ તમે જે બુક્સ રિફર કરો છો બરાબર સિલેબસ માટેની કોઈ પ્રોપર બુક આમ તો ના હોય પણ તમે જે બુક રિફર કરો છો એમાં વિડીયો કાર્ડ અને મોનિટરનું ટ્રબલ શૂટિંગ આપેલું છે અને ક્યારેક જીટીયુની એક્ઝામિનેશનમાં રેર કેસમાં ક્યારેક મોનિટર અથવા તો વિડીયો કાર્ડનું ટ્રબલ શૂટિંગ પૂછાય છે સો જસ્ટ વી ગો થ્રુ ઇટ એન્ડ વી શો ધ બ્રીફ description of each troubleshooting and I will share this material also okay so you can refer from this material also but syllabus ma dhyan rakhjo char j troubleshooting chhe okay now let us discuss video card troubleshooting of unit number 5 so what is the video card એટલે શું જે graphics card આપણે already ani pehla discuss kari lidhu h okay સો જેનાથી છે એ ગ્રાફિક્સ કાર્ડથી છે એ મોનિટર ઉપર ડિસ્પ્લે થાય છે સો નથિંગ બી ડિસ્પ્લે ઓન મોનિટર અનપ્લગ મોનિટર ફ્રોમ સિસ્ટમ વિલ ડિસ્પ્લે ધ મોનિટર સેલ્ફ ટેસ્ટ સ્ક્રીન સો વોટ ઇઝ ધ કોઝિસ દેટ વિડીયો કાર્ડ ઇઝ કરપ્ટેડ વિડીયો કાર્ડ હેવ લૂઝ કનેક્શન ઓન મધરબોર્ડ પ્રાઇમરી રેમ ઇઝ ડેમેજ આઈધર મધરબોર્ડ હેવ પ્રોબ્લેમ ઓકે આટલા કોઝિસ હોઈ શકે સો વોટ ઇઝ ધ સોલ્યુશન ફોર ઇટ check the video card connection on motherboard if video card is corrupted replace with new one replace the primary ram go to the motherboard troubleshooting jo motherboard ma problem hoy to tamare motherboard nu troubleshooting karvu pade the images on the screen to flicker so what is the causes that low refresh rate so raise the refresh rate of the video card such that it cannot be extend the maximum allowable refresh rate for your monitor at your chosen resolution setting next problem is when setting high resolution after sometimes system can hang high resolution set karyu chhe to system hang thai chhe so this is due to video card not having enough memory so upgrade to video card which have higher memory supportable capabilities the video image is intermittently fluctuating or disappearing either completely or partially so video card lost connection on motherboard due to connector pin is bent all pins do not have contact proper so what is the solution for it check for video card connection on motherboard check all connector all pins at the video card end monitor end have good contact even through adding more video memory to the video card performance has not so additional video memory allows only display at a higher resolution image or higher color depth but does not improve performance of the video card remember so what is the solution for it that increase the system RAM
replace good quality better video card. Okay, so this is all about video card troubleshooting. Now let us discuss monitor troubleshooting. What generally happen in monitor, that picture become fuzzy on monitor screen. So causes for it, monitoring controls. What is the possible solution? That adjust the monitor display control, edge position, V position, etc. Adjust the brightness control. Second is nothing will display on monitor. So the causes for it, that power switch, video card, signal cable, check power LED, lost contrast or brightness. What is the possible solution for it? Computer power switch should be in on position. Video and should be fit in its slot. Signal cable connected to the computers. Check the color of the power LED indicates. If it's orange, then the monitor and PC system in power saving mode. You need press your keyboard or move mouse to reactivate the system. Adjust the brightness and contrast of monitor. So monitor upar display kai thatu nathi to ena problems hoy shake, power switch, video card, signal cable, LED and lowest contrast or brightness. To ana related tame aa solution che e apply kari shako. Next is only one horizontal raster line is appears. So deflection yoke vertical will shorted or open. Fault in vertical circuit. So check it and replace. Check vertical circuitries, discrete component. Replace vertical circuitry circuit IC. Next is only one vertical raster line is present. So deflection yoke horizontal will bend. Check it for short or open in deflection yoke horizontal coils. The next is raster appears after long delay. So cathode ray tube CRT deterioration thyu એટલે કે CRT માં પ્રોબ્લેમ હોય. So તમારે પિક્ચર ની ટ્યુબ છે એ ચેન્જ કરવી પડે. Next is display suddenly vanishes and appears. એટલે કે ઝડપથી ડિસ્પ્લે થાય અને ફરી પાછું જતો રહે. So poor soldering in video circuit, loose contact in CRT socket. So inspect soldering in the circuit. If it is poor, then solder it. Check the CRT socket. The next is raster present but no video. So video cable conduct problem, V synchronous and H synchronous not received at IC. So check and insert video cable properly. Check the relevant components. The next eighth problem is display is not stable, is light shaking. Jo display che a proper nathi thatu, then power supply has excess ripples, electromagnetic interference hovani shakyata che. So apne je ripple che pulse che e check karvani, then identify any source near the monitor causing alternating magnetic field. બાજુમાં કાંઈ એવું ડિવાઇસ નથી કે જેનાથી મેગ્નેટિક ફિલ્ડમાં પ્રોબ્લેમ થાય એ ચેક કરી લો. ધેન નેક્સ્ટ ઇઝ ડિસ્પ્લેસ રોલ ઇન વર્ટિકલ ડાયરેક્શન. ધેન મિસ વોટ ઇઝ ધ કોઝિસ ધેટ મિસ એડજસ્ટમેન્ટ ઓફ વર્ટિકલ હોલ્ડ કંટ્રોલ. સો એડજસ્ટ ધ વર્ટિકલ હોલ્ડ કંટ્રોલ પ્રેઝન્ટ. 10th one is displays role in the horizontal deflection. The causes for it, miss adjustment of horizontal hold control. So adjust the horizontal hold control present. Next one is display fixed color on corner of monitor. એટલે કે monitor ના corner માં એક fixed color આવે છે. Then what is the causes for it? That some device having magnetic field is very near to your monitor, such as speaker, and or else your picture tube will damage. So what is the causes or what is the solution for that causes? That away this devices from the monitor
એન્ડ રિપ્લેસ ધ પિક્ચર ટ્યુબ. જો પહેલું પ્રોબ્લેમ કોઝિસ હોય તો આ સોલ્યુશન છે, બીજું કોઝિસ હોય તો આ સોલ્યુશન છે. નેક્સ્ટ ઇઝ કલર ઓન સ્ક્રીન શિફ્ટેડ ટુવર્ડ અ સ્પેસિફિક કલર્સ. ઓકે, સો વોટ ઇઝ ધ કોઝિસ દેટ વન ઓફ ધ કલર સિગ્નલ ઇઝ નોટ ગેટિંગ થ્રુ ટુ ધ સ્ક્રીન ઓર ધેર ઇઝ અ પ્રોબ્લેમ ઇન મોનિટર કેબલ. સો ફર્સ્ટ કોઝિસ માટેનું સોલ્યુશન છે કે એક્ઝામિન ધ કેબલ કનેક્ટર્સ ફોર બેન્ડ પિન્સ. એન્ડ ધ સેકન્ડ કોઝિસ માટેનું સોલ્યુશન છે કે રિપ્લેસ તમે કરી નાખો મોનિટર કેબલને. ધ નેક્સ્ટ વન ઇઝ નો રાસ્ટર એન્ડ એલઈડી નોટ ગ્લોઈંગ. ધેન બે કોઝિસ હોઈ શકે કે ફ્યુઝ બ્લોન થઈ ગયો હોય અને પાવર સપ્લાય બેડ હોય. તો પહેલાં માટેનું સોલ્યુશન છે ચેક એન્ડ રિપ્લેસ ફ્યુઝ, અને બીજા માટેનું સોલ્યુશન છે કે તમે પાવર સપ્લાયને ચેક કરો. ધ નેક્સ્ટ પ્રોબ્લેમ ઇઝ નો રાસ્ટર એન્ડ એલઈડી ગ્લોઈંગ. સો ધ પોસિબલ કોઝિસ ઓફ ધેટ, ધ ફર્સ્ટ ઇઝ બ્રાઇટનેસ કુડ ઇન એક્સ્ટ્રીમ ઓફ, એન્ડ ધ સેકન્ડ વન ઇઝ લૂઝ કનેક્શન ઇન પાવર સર્કિટ. સો પોસિબલ સોલ્યુશન ફોર ધેટ, ધે ટર્ન બ્રાઇટનેસ કંટ્રોલ ફૂલી ઓન એન્ડ કન્ફર્મ. And the next one is check all cable connection. Okay, so the next problem for monitor is poor contrast. So video under drive 1, adjust the video drive present. Okay, so then next, vertical black bar present in monitor. So what is the causes for it? That unstable voltage at control grid, and check the voltage and the relevant capacitor. The next is display height abnormal. So there is a causes of this problem is misadjustment of vertical height. So adjust corner present. Next is raster appears after long delay. So deterioration is there, so we can have to change picture tube. Okay, then after fine noise on the screen upar noise aave chhe. So the contrast problem in connectors, and the second one is leakage in high voltage portion. So possible solution for first is check connectors, and for second one is check high voltage. Okay, so the next one is small raster size and abnormal brightness of picture. So possible causes for that is abnormal high voltage, and we have to check for it. Spot seen when power off. Then aging of CRT means ke CRT che bo junu thai gyu che, so you have to replace the picture tube. The next is defocusing of dots. So focus voltage improper, adjust the focus present. And the last one is inclined display, misadjustment of deflection yoke. So adjust the deflection yoke by turning on. So this is all about monitor troubleshooting. ઓકે, સો અહીંયા આપણા યુનિટ નંબર 5માં જેટલા બી ટ્રબલ શૂટિંગ સિલેબસના હતા એ તો પૂરા જ થઈ ગયા જ, બટ એ સિવાયના આપણે માઉસના, મોનિટરના, ધેન વિડીયો કાર્ડના એ બધાના ટ્રબલ શૂટિંગ ડિસ્કસ કર્યા. ઓકે, પ્લસ હવે યુનિટ નંબર 5માં લાસ્ટ 2 ટોપિક્સ રિમેનિંગ, ઓર તમારા સિલેબસમાં પણ લાસ્ટ 2 ટોપિક બાકી છે. એમાંથી છે પ્રિવેન્ટિવ મેન્ટેનન્સ ટૂલ્સ, કે ટૂલ્સ છે બરાબર, એ ટૂલ્સનો યુઝ તમે કેવી રીતે કરો બરાબર. તો એ ટૂલ્સમાં હાર્ડવેર ટૂલ્સ અને સોફ્ટવેર ટૂલ્સ એ બે ટૂલ્સ છે. અને પ્લસ આ યુનિટમાંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે લેમન ચેક. ઓકે, સો ધીસ લેમન ચેક ઇઝ રિમેનિંગ. સો generally now in next, probably in next video lecture your syllabus is over, because last 2
ટોપિક હાર્ડવેર ટૂલ્સ સોફ્ટવેર ટૂલ્સ એન્ડ લેમન ચેક ઇઝ રિમેનિંગ ઓકે.